दोस्तों जमिया बात कई एक भूल छे तमारे नथी करवानी। आयुर्वेद नी अंदर एक श्लोक छे जे ऋषि मुनियो द्वारा कहेवामां आव्यो छे, तमे गूगल उपर आनु सर्च करी शको छो। आ श्लोक ए छे के भोजनांते विषम वारी, भोजनांते विषम वारी। आनो मतलब शुं थाय छे ए पण तमने समजावुं छुं, परंतु अत्यारे ए जाणीए के भोजन बाद तमारे नानी मोटी कई भूलो छे जे नथी करवानी। सौथी पहली भूल, भोजन बाद तमारे तात्कालिक धोरणे चालवा माटे नथी जवानुं। आवुं करवामां आवशे तो तमारुं जे बीपी छे ए वधी शके, अथवा हार्टने प्रेशर वधारे करवुं पड़शे। प्रेस हार्ट छे ए तमारुं वीक थई शके अने तात्कालिक तमने हार्ट एटेक आववानी शक्यताओ पण वधी शके। एटले तात्कालिक धોરણે તમે હાલ ચાલવા માટે નીકળો છો તો એ બિલકુલ પણ ખોટું છે। બીજી વસ્તુ, તમે જમ્યા બાદ તાત્કાલિક તમારે સુવાનું નથી। અગર સુવું છે તો ડાબા પડખે જે વામ કુક્ષી અવસ્થા છે એમાં તમારે સુવાનું છે। જમ્યા બાદ બેસવાનું નથી, ખુરશીમાં કે સોફામાં વ્યવસ્થિત એ રીતના બેસવાનું નથી, પણ જમ્યા બાદ તમે 10 મિનિટ માટે વજ્રાસનમાં બેસી શકો। જમ્યા બાદ વજ્રાસનમાં બેસવાથી આપણે જે પણ ખોરાક પેટમાં ગયો છે એનું આરામથી અને 100% પાચન થાય છે। તમારો જઠરાગ્નિ છે એ પણ વ્યવસ્થિત કામ કરવા માંડે છે અને કરે છે, જેથી તમારી દરેક પ્રકારનું જે ખોરાક પેટમાં ગયો છે આરામથી એનું પાચન થાય છે। હવે જે ભોજનાંતે વિષમવારી આ શ્લોક શું કહેવા માંગે છે અને શા માટે આને આયુર્વેદનો બેસ્ટ ગણવામાં આવ્યો છે? દોસ્તો આ શ્લોકનો જે અર્થ છે એ એમ છે કે ભોજન અંતે, એટલે ભોજનના અંતે તમે અગર પાણીનું સેવન કરશો, પાણી પીશો, તો એ તમારા માટે વિષ એટલે ઝેર સમાન બની જશે। જી હા દોસ્તો, આપણા પેટની અંદર જે પણ ખોરાક જાય છે એ સીધો જ આપણી હોજરી જઠરમાં જાય છે, જઠરાગ્નિ છે। ત્યારે અગર જઠરાગ્નિ વ્યવસ્થિત કામ કરશે તો જ તમારું જે ખોરાક છે એનું પાચન વ્યવસ્થિત થશે। પણ તમે અગર જમ્યા બાદ સીધું પાણી ગળે ઉતારી દીધું, પેટમાં નાખી દીધું, તો જઠરાગ્નિ છે એ મંદ પડી જશે, એ નહિવત કામ કરશે, અને એ જ કારણથી આ જે ખોરાક પેટમાં ગયો છે, ભલે અમૃત સમાન ખોરાક તમે પેટમાં નાખ્યો છે, પરંતુ પાણી પીવાથી એ અમૃત સમાન ખોરાક છે એ પણ ઝેર બની જાય છે। તો આ શ્લોક યાદ રાખીને જ રોજ જમવા બેઠવાનું છે કે ભોજનાંતે વિષમવારી। આ વિડીયો બીજા લોકોને શેર કરો, લાઈક કરો।